નમસ્કાર. વાદ્ય શૃંખલામાં આગળ જતા આજે આપણે હાર્મોનિયમ અને કીબોર્ડ, ઘણી શાળાઓને હાર્મોનિયમ ગ્રાન્ટમાં મળ્યું છે અને ઘણાને કીબોર્ડ પણ મળ્યું છે. બંનેનું વ્યાકરણ એક સરખું જ હોય છે, બંનેની કીબોર્ડ સરખી હોય છે. દમણથી ચાલે એટલે સુશિર વાદ્ય હાર્મોનિયમ કહેવાય છે. જ્યારે કીબોર્ડ છે ઇલેક્ટ્રિકથી અથવા સેલથી ચાલે એટલે એ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ થયું. પણ આજે બાળકોને સરળતાથી આપણે શું સમજાવી શકીએ? આ તો સમુદ્ર સમાન છે, વિશાળ દરિયા સમાન, આ ઘન વિષય છે. એક સામાન્ય નિયમ છે કે જમણી સાઈડે જઈએ એટલે સ્વર ઉપર જાય અને ડાબી સાઈડે જઈએ એટલે સ્વર નીચો જાય. હવે આ તમે જોઈ શકો છો, બે ત્રણ એવા ઝુંખામાં છે. હવે સામાન્ય આનું નામ આપીએ આ ચાવીનું તો કાળી એક, કાળી બે, કાળી ત્રણ, કાળી ચાર, કાળી પાંચ, પછી કાળી છ ના આવે પણ ફરીવાર પાછી કાળી એક આવે. કાળી એક છે તે ફરીવાર અહીંયા, આનાથી એનાથી બમણો ઊંચો સૂર અહીંયા આમાં હોય. હવે ઘણી શાળાઓમાં વાદ્યો આવ્યા છે, એની કોઈ તાલીમ નથી ને વાદ્યો આવી ગયા, પણ એની થોડી જો તાલીમ આવી મળે બાળકોને તો ઘણું સારું, પ્રાર્થનામાં સોનામાં સુગંધ પડે. ઘણી શાળાઓ એને ચાર્જમાં લઈને પછી લોકમાં મૂકી રાખે કે આ તો કે ચાર્જમાં જે ગુણોત્સવના આગલા દિવસે કાઢીશું, તો એનું જોઈએ એવું રિઝલ્ટ પરિણામ મળે નહીં. એટલા માટે ખાસ એનો જેટલો ઉપયોગ થાય, જેટલો ઉપયોગ થશે એટલું વાદ્ય સારું રહેશે. પ્રાર્થનામાં નિયમિત પ્રાર્થના સમિતિને આની સંપૂર્ણ જવાબદારી એ શિક્ષક અને સમિતિને આપી દેવાની, એટલે વાદ્યો સચવાવા જોઈએ. વધુ આગળ વાતો ન કરતાં આપણે આગળ જઈએ. કાળી એક, બે, ત્રણ, ચાર, પાંચ, ફરીવાર એક, બે. હવે સારે ગ મ પ ધ ની સા, સાત સૂરો ચડતા ક્રમમાં છે. તો કેવી રીતે? સા રે ગ મ પ ધ ની સા. હવે આ તો મેં એક આંગળીએ વગાડી લીધું તમને સમજાવવા માટે, પણ આમાં પદ્ધતિસર આપણી રાઈટ હેન્ડ છે મારો, તો કઈ કઈ આંગળીઓ આવે? પહેલી આ ફર્સ્ટ આંગળી, આ સેકન્ડ, આ થર્ડ, આ ફોર્થ, અને થંબને ટી આપણે કહીએ. તો સા, સામાં ફર્સ્ટ નંબર, રેમાં સેકન્ડ નંબર, ગમાં થંબ આવશે ટી, મમાં ફર્સ્ટ ફિંગર, પ ધ ની, નીમાં પાછો થંબ આવ્યો, અને સા સા ની ધ પ મ ગ રે સા. હવે બાળકને આની પ્રેક્ટિસ કરાવીએ, તમે ખુદના તમારા પોતાના સંતાન, પોતાના પૌત્ર પુત્રીને પણ આ શીખવાડજો. હજારો રૂપિયા ફી આપતા પણ આ કોઈ શીખવાડનાર નથી, પણ હું આ યુટ્યુબના માધ્યમે આ સહેલી રીતે હું શીખવાડવા મારો પ્રયત્ન છે. બહુ અઘરી રીત નહીં, સહેલી અને સરળ. ચાર ચાર માત્રાનો ઠેરાવ કરવાનો, સા વન ટુ થ્રી ફોર, રે પછી સ્પીડ વધારવા પ્રયત્ન કરવાનો. ધીરે ધીરે સ્પીડ વધારે, સીધી એકદમ એક સાથે નહીં, પહેલાં 50 આવર્તન એમને માર્ડ લયમાં ઉગાડ્યા, પછી લય એટલે સ્પીડ, ને પછી એની સ્પીડ તમે વધારજો. સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા, સા રે ગ મ પ ધ ની સા, સા ની ધ પ મ ગ રે સા. હવે કશું બીજું ના આવડતું હોય, હાર્મોનિયમ કે કીબોર્ડ આવી ગયું હોય, પ્રાર્થનામાં લેવું છે,
તો આ સા અને પ આ બેને આપણે આ રીતે પ્રેસ કરી રાખવાના, દબાવી રાખવાના, અને પ્રાર્થનામાં આ ચાલુ જ રહે. દમ 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 દમ. આ બે સ્વર તો થોડી પ્રાર્થના ભરેલી લાગશે માઇકમાં, અને એક બાળક ધારો કે આ વગાડશે સા અને પ આ રીતે, બસ વધારે એને કશું બીજું કરવાનું નથી. અને એના તાલ અનુસાર આપણા બાળકો તો પાછા એટલા ગિફ્ટેડ છે કે તરત જ એમાં તાલ સાથે કંઈ બેસી જાય, કે જેમ કે ગરબાનો તાલ હોય તો આ બે સ્વિચ સા અને પ. તો આજના લેસનમાં આપણે સારેગમ પધની સા શીખ્યા, અને બે સ્વરો ભેગા કરી અને સરસ આખું સ્વર મંડળ બનાવવું, એ આપણે પ્રાથમિક લેવલે આજે જોયું. મારો આ વિડીયો પસંદ હોય તો જરૂર કોમેન્ટ કરજો, એમાં કંઈ તમારો સુઝાવ લખજો, હું જરૂર મારાથી બને એટલી એમાં મદદ કરીશ. થેન્ક યુ.